બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો વિજાપુરની. વિજાપુર નગરપાલિકાના બાંધકામ વિભાગનો કારકુન રૂપિયા 7000 ની લાંચ લેતા ઝડપાયો. વિજાપુર નગરપાલિકામાં બાંધકામ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી બાંધકામ શાખામાં ફરજ બજાવતા કારકુન બાંધકામ માટે હદ વિસ્તાર વધારવા પરવાનગી માટે રૂપિયા 15000 ની લાંચની રકમ માંગતા અરજદાર દ્વારા આ બાબતની ગાંધીનગર એસીબીને જાણ કરીને ટ્રેપ ગોઠવી રૂપિયા 7000 લેતા કારકુનને ઝડપી લીધો હતો. પાલિકામાં બાંધકામ માટેની પરવાનગી મેળવવા માટે અરજદાર મોહિબ ખાન પઠાણ સરદારપુર વાળાએ અરજી કરી હતી, જેના માટે બાંધકામ માટેની પ્રમાણપત્ર માટે રૂપિયા 15000ની માંગણી કરી હતી, જેને લઈને ગાંધીનગર એસીબીએ પાલિકામાં પંચોને સાથે રાખી ટ્રેપ કરતા રૂપિયા 7000ની રકમ લેતા કારકુન નટુભાઈ ગુર્જરની એસીબીએ છટકો ગોઠવી ઝડપી પાડ્યો હતો. એસીબીએ પાલિકામાંથી પહેરે કપડે તેમજ મોબાઈલ ફોન સહિત સ્થળ ઉપરથી વધુ તપાસ અર્થે ગાંધીનગર એસીબી કચેરીએ લઈ જતા સમગ્ર મામલો ટોક ઓફ ટાઉન બન્યો હતો. સૈયદજી બુખારી, જેડેશ ટીવી, વિજાપુર.